तो ભારતના કર્ણાટકમાં 21માં નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નીમા બગુરાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા જ સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ આગામી સમયમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા અને અપેક્ષા પણ વ્યક્ત કરી છે જેમાં વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરના ભાખરા ગામની નિર્મા બગુરાએ કર્ણાટકના ચેન્નઈ ખાતે યોજાયેલી 21મી નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 ચેમ્પિયનશિપ અંતર્ગત 5.88 મીટરની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતીને સાબરકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે. જોકે એક જ વર્ષમાં સતત 3 મેડલ જીતીને નિર્મા બગુરાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે કોઈપણ એથ્લેટિક રમતમાં ખેલાડીની પ્રેક્ટિસ અને જીતનો આશાવાદ હંમેશા નવા પરિણામ આપતા હોય છે. ત્યારે સાબરકાંઠાની આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરીને આગામી સમયમાં ઓલિમ્પિક્સમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપવાની સાથોસાથ ગોલ્ડ મેડલ થકી ગુજરાત અને ભારતનું નામ રોશન કરવાની આશા રાખેલી છે. જોકે ગુજરાત તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેલી આ દીકરી છેલ્લા 2 વર્ષથી હિંમતનગર એકેડમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે તેમજ આગામી સમયમાં હજુ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની આશા રાખી રહી છે. તો કર્ણાટકમાં 21માં નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં દેશના 28 રાજ્યોમાંથી 675 જેટલા ખેલાડીઓ ભાગીદાર બન્યા હતા, જેમાં ગુજરાત વતી લાંબી કૂદ અંતર્ગત નિર્મા બગુરા એકમાત્ર ખેલાડી હતા. તેમની 5.88 મીટર લાંબો કૂદકો મારીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. જોકે કોઈપણ ખેલાડીની જીત પાછળ તેના કોચનો વિશેષ હાથ હોય છે, ત્યારે નિર્મા બગુરાની જીત પાછળ પણ હિંમતનગર સ્પોર્ટ્સ સંકુલના કોચનો વિશેષ ભાગ રહેલો છે, જેમાં સાબરકાંઠાના સ્પોર્ટ્સ સંકુલ અંતર્ગત આગામી સમયમાં નિર્મા બગુરા પહેલાથી જ રમત પ્રત્યે આત્મીયતા રાખી રહ્યા છે તેમજ જીતના જોશ સાથે સતત પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે, જેના પગલે તેમના કોચનું પણ માનવું છે કે આગામી સમયમાં ખેલાડી ગુજરાત સહિત ભારતનું પણ નામ રોશન કરશે તેમજ ઓલિમ્પિક લેવલે મેડલ મેળવવાની અપેક્ષા પણ રાખી રહ્યા છે. જોકે અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાત કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવવા બાદ આગામી સમયમાં નિર્મા બગુરાને આગામી ઓલિમ્પિક્સમાં ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કરવું છે. ત્યારે વિજયનગરના આદિવાસી ક્ષેત્રના છેવાડાના ગામથી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર નિર્મા બગુરાની આશા અને અપેક્ષા આગામી સમયમાં પૂરી થાય તેવી જિલ્લાના પ્રજાજનો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે તો જોવું એ રહે છે કે આગામી સમયમાં નિર્મા બગુરાની ઓલિમ્પિક મેડલની અપેક્ષા ક્યારે પરિપૂર્ણ બને છે. 2018થી મને અહીંયા સ્પોર્ટ ચાલુ કર્યો છે. અહીંયા હિંમતનગરમાં હું રહું છું અને 2018-2019માં મારો મેડલ હતો. 2018-18માં મારો નેશનલ મેડલ હતો પંજાબ ખાતે, અને ખેલો ઇન્ડિયા આસામમાં યોજાય તેમાં મારો સેકન્ડ નંબર હતો અંડર 17. ને મારું ગામનું નામ ભાંખરા છે એન્ડ તાલુકો વિજયનગર છે. અત્યારે અંડર 20માં ચેન્નઈમાં હું રમવા ગઈ હતી ત્યારે સિલ્વર મેડલ આવ્યો છે. મારી આગળ આવી ઈચ્છા છે કે હું નેશનલ રમું અને ગુજરાતની બહાર જઉં, ભારતનું નામ રોશન કરું. અહીંયા સાબર સ્ટેડિયમમાં સંજય સર અમને દરરોજ પ્રેક્ટિસ કરાવે છે એન્ડ અહીંયાનો બધાનો આભાર માનું છું. એન્ડ એસએજી તરફથી બી બહુ અમને સપોર્ટ મળ્યો છે, એમને બી બહુ આભાર માનું છું. યે સારી નિર્મા મેરે પાસ 2018 આવી. ડીએલએસએસ કી અમારી સ્કીમ ચલતી ડીએલએસએસ હોસ્ટેલ મેં. उसके बाद 18 से ट्रेनिंग चालू कराना चालू किया. उसके बाद इसने SGFI 19 में भी मेडल लाया था उस टाइम पे गोल्ड. उसके बाद असम 2020 में खेलो इंडिया में सिल्वर मेडल लाया था. उसके बाद फिर अभी जो चेन्नई में अंडर 20 फेडरेशन कप हुआ उसमें अभी ये लड़की ने अपना पर्सनल बेस्ट परफॉर्मेंस दिया और जिसमें 5.88 के साथ सिल्वर मेडल जीता. और ये यहाँ पे तो एथलेटिक्स एकेडमी DLSS के बाद हमने इसको एथलेटिक्स एकेडमी हमारे यहाँ चलती है उसमें इसको एडमिशन दिया है. अभी इसका 2 घंटा सुबह और 2 घंटा शाम ट्रेनिंग चलती है. इसके साथ और भी लड़कियाँ हैं, 24 लड़कियाँ हैं जिनका 2 घंटा सुबह 2 घंटा शाम ट्रेनिंग चलता है. और अभी फ्यूचर में कॉम्पिटिशन काफ़ी सारे हैं जिसमें हम कोशिश कर रहे हैं कि ये जल्दी से जल्दी लड़की और अच्छा रिजल्ट दे के इंटरनेशनल लेवल पर जाके गुजरात और इंडिया का नाम रोशन करें. इसको 2 घंटा सुबह 2 घंटा शाम ट्रेनिंग होती है. इसका पूरा डाइट का ध्यान रखा जाता है, रेस्ट का ध्यान रखा जाता है. चिराग मेघा साथ ही लाइट 24 न्यूज़ साबरकांठा.